નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ વિદ્યા મંદિર દ્વારા ચાલતા વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. તહેવારો કેમ રહે છે બાળકો, મને જરા કહેશો? રક્ષાબંધન કેમ ગઈ? બધાની સારી ગઈ ને? બધાની તબિયત તો સારી ને બાળકો? બરાબર છે. હવે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં 4 ચેપ્ટરમાં ઉષ્મા વિશે ભણતા હતા, બરાબર છે. એમાં થર્મોમીટર જોયા, એક તો લેબોરેટરીનું જોયું, અને સાથે સાથે ડૉક્ટર રાખે એ પણ આપણે જોયું, બરાબર છે. એમાં ઘણો બધો ફેર છે, લાકડાનો ફેર છે, એ પણ જોયું. તો આપણે આગળ વધીએ એની પહેલાં આપણે સાથે સાયન્સની પુસ્તક એટલે કે વિજ્ઞાનની પુસ્તક અને એક રફબુક રાખીએ, જેથી અગત્યના પોઈન્ટ્સ, અગત્યની વ્યાખ્યાઓની નોંધ કરી શકીએ, બરાબર છે. ચાલો આગળ વધીએ મિત્રો. ગયા વખતે આપણે પ્રવૃત્તિ 4.5 સુધી જોયું હતું. બીકર કે પ્યાલામાં થોડુંક ગરમ પાણી લો, તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબોળીને ઊભું ગોઠવો, જ્યાં સુધી પારો સ્થિર થાય ત્યાં સુધી રાહ જુઓ. ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો. હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો, જુઓ કે હવે શું થાય છે. બાળકો, આપણે જોઈએ કે ઠંડુ પાણી અને ગરમ પાણીના તાપમાનમાં ઘણો બધો ફેર હોય છે. શિયાળામાં આપણે ગરમ પાણીથી નહાઈએ છીએ, પણ એ જ જગ્યાએ આપણે જો શિયાળામાં ઠંડા પાણીથી નહાઈ તો કેટલી અસર પડે બાળકો, બરાબર છે. આપણે જોયું છે કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર નીચે ઉતરવા લાગ્યું. આનો અર્થ એ થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબેલું હતું ત્યારે જ તેનું તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ. તમને એ ચોક્કસ યાદ હશે કે શરીરનું તાપમાન માટે આપણે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂકી દો, પરંતુ તમે એને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હશે તો શું તમારું શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય? નહીં બાળકો. તો બુજોને વાત સમજાઈ ગઈ કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર ઉપર નહીં, પરંતુ શું તેના શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી તાપનું થર્મોમીટર વાપરી શકાય? ન વાપરી શકાય બાળકો. વળી બુજોને એ વાતની પણ નવાઈ લાગી કે જરૂર છે કે જ્યારે થર્મોમીટરને મર્ક્યુરી બલ્બ અને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ શા માટે બદલાવવું જોઈએ, બરાબર છે. જોઈએ ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી, બરાબર છે. કારણ લખીએ આપણે, શરીરના તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય કે નહીં? જવાબ લખીએ ના, કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. તો હવે આગળ જોઈએ તો પછી તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારાનું લેવલ શા માટે ફેરફાર ન થયો? જોઈએ હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને ધ્યાનથી જુઓ. તમને પારો ભરેલો બલ્બની નજીક ખાંચો દેખાશે, દેખાય છે બાળકો? જોઈએ આપણે બાળકો. હવે આપણે ખાંચ જોવા માટે અહીંયા જુઓ તમે, બરાબર છે. આ ખાંચનો ઉપયોગ શું છે? તે પારાના સ્તરને નીચે જ ઉતરી જતો અટકાવે છે. જોઈએ થર્મોમીટરના પારાના વપરાશ અંગે પાણી ઘણી બધી અંગત બાબતો રહેલી છે. પારો ઝેરી પદાર્થ છે, જ્યારે થર્મોમીટર તૂટી જાય ત્યારે પારો નિકાલ કરવો મુશ્કેલ છે. આ કારણે અત્યારે ડિજિટલ થર્મોમીટરનો ઉપયોગ થાય છે, જે મેં લેક્ચરની શરૂઆતમાં જ કીધું હતું, કારણ કે તેમાં પારો વપરાતો નથી. હવે ઉષ્માનું પ્રસરણ, ઉષ્મા કેવી રીતે પ્રસરે છે બાળકો? તમે જોયું હશે કે ઘણી વખત મીણબત્તી આપણે સળગાવીએ છીએ, બરાબર છે. અંધારે આપણે જ્યારે લાઇટ જાય છે રાત્રે અથવા તો રાતે, બરાબર છે, ત્યારે આપણે મીણબત્તીથી અજવાળું કરીએ છીએ. અત્યારે તો મોબાઈલથી કરતા હશું, પણ પહેલાંના સમયમાં મીણબત્તી અથવા તો ફાનસનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે મીણબત્તી સળગાવીએ છીએ ત્યારે શરૂઆતમાં નાની જ્યોત થાય છે, અને જેમ જેમ મીણ પીગળવા લાગે એટલે કે જ્યોત એટલે કે દોરી બહાર આવતા એ જ્યોત મોટી થતી જાય છે. આનું કારણ શું હોઈ શકે? તો બાળકો, એમાં જે જ્યારે તમે સળગાવ્યું છે ત્યારે તમે જે ઉષ્મા છે એનું પ્રસરણ કેમાં થયું? મીણમાં. મીણ શું, મીણને શું થયું? તો મીણ પીગળી ગયું. એટલે કે આનું શું થયું કે એક દિવાસળીમાંથી ઉષ્મા ક્યાં આવી? તો મીણમાં આવી. એ જ રીતે તમે ફાનસમાં જુઓ,
ઉષ્માને સળગાવીએ ત્યારે આપણે જીવાશળીથી ઉષ્માને ઉત્પન્ન કરી છે જોઈએ. છતાં પણ તમે કદાચ જોયું હશે કે જ્યારે તળવાની કડકાઈને જ્યોત પર રાખવામાં આવે છે ત્યારે તે ગરમ થઈ જાય છે. તેનું એક કારણ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે, પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે ત્યારે તે ધીમું ધીમું ઠંડુ પડે છે. જે મેં તમને કીધું કે મીણબત્તી અને ફાનસનો મેં ઉદાહરણ કીધું, બરાબર છે. આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ જતી રહે છે. તો સમજી ગયા છો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. હવે એક પ્રશ્ન લખીએ આપણે, ઉષ્મા નું પ્રસરણ, ઉષ્માનું પ્રસરણ કયા પદાર્થથી કયા પદાર્થ તરફ થાય છે? લખીએ, ઉષ્માનું પ્રસરણ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે. વાસ્તવમાં બધા જ કિસ્સામાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે. પહેલી પૂછે છે, પહેલીને પ્રશ્ન તો થાય તે, તો શું તેનો અર્થ એવો થાય કે સમાન તાપમાનવાળા બે પદાર્થો છે ઉષ્માનું વહન થતું નથી? જોઈએ આપણે પ્રવૃત્તિ 4.6 કરીએ. એલ્યુમિનિયમ કરતાં પહેલાં આપણે જ્યારે દૂધ ગરમ કરીએ છીએ બાળકો, બરાબર છે, તો દૂધની જ્યારે તપેલી દૂધ ગરમ થઈ જાય છે ત્યારે જે ગેસ ઉપરની જે જ્યોત થાય છે એનું ઉષ્માનું પ્રસરણ કેમાં થયું? તો કે દૂધની તપેલીમાં. હવે દૂધ ગરમ થઈ જાય છે ત્યારે આપણે શું સીધે સીધો હાથથી ઉપાડીએ છીએ? નહીં બાળકો, સીધે સીધો હાથથી ઉપાડતા નથી, સાણસીનો ઉપયોગ કરીએ છીએ અથવા તો કપડાનો જેથી એ તપેલી આપણને ગરમ લાગતા દાજીને જઈએ. એનું કારણ શું છે કે એ ગરમ તપેલીમાંથી આપણા હાથ કેવા હોવાના છે? ઠંડા. આપણું શરીરનું તાપમાન ઠંડુ હોવાનું, એ ઉષ્મા તપેલીની ઉષ્મા આપણામાં પ્રસરણ થશે તો આપણને દાજ લાગશે, એટલે કે આપણે દાજી જશું. બરાબર બાળકો? જોઈએ આ પ્રવૃત્તિ 4.6 શું કે છે. એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટી લો, તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો. શું કરવાનું છે બાળકો? એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટી લો, તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો. બધા જ ટુકડા સમાન અંતરે, પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી સમસીતી જ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવો. જો સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બે ઈંટો વચ્ચે ફેરવી દો. બીજા છેડાની તદ્દન નજીક સળગતી મીણબત્તી ગોઠવી અને ધ્યાનથી અવલોકન કરો. હવે જ્યારે આ લોખંડના સળિયા કે ફૂટપટ્ટી ઉપર આપણે જે મીણ ચોંટાડ્યું છે થોડાક થોડા અંતરે, જ્યારે મીણબત્તી એની નજીક રાખવામાં આવશે તો પટ્ટી લોખંડનો સળિયો ધાતુ હોવાને કારણે શું થશે? ગરમ થશે. એ ગરમ થવાના કારણે જે મીણ આપણે ચોંટાડ્યું છે એ શું થશે? પીગળી જશે. જોઈએ તો મીણના ટુકડાનો શું થશે? તો તે પીગળીને નીચે પડવા લાગે છે. મીણનો કયો ટુકડો સૌથી પહેલાં પડી જાય છે? જે મીણબત્તીની સૌથી નજીક હોય છે તેનું કારણ છે કે સૌથી પહેલાં જે મીણબત્તીની ઉષ્માથી પ્રસરણ પામીને એની ઉષ્મા સૌથી પહેલાં ટુકડાને લાગે છે, જેને કારણે તે ગરમ થઈને પીગળી જાય છે. મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે. ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે. એક વ્યાખ્યા લખીએ બાળકો આપણે, ઉષ્મા વહન કોને કહે છે? ઉષ્મા વહન કોને કહે છે? તો લખીએ, ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને ઉષ્મા વહન કહે છે. ઉદાહરણ તરીકે ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે જ થાય છે. શું બધા જ ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી કરે છે? જોઈએ આપણે, રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવે છે. તમે દાજ્યા વગર પાત્રને તેના આઠા વડે પકડીને ઊંચું કરી શકો છો. આ પ્લાસ્ટિક અને કે લાકડામાં ઉષ્માનું વહન ઓછું થાય છે, જેના કારણે તે ગરમ થતું નથી. છતાં પણ આપણે એક પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ 4.7, નાના બીકરમાં પાણી ભરીને તેને ગરમ કરો.
સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, પેન્સિલ, દ્રિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તમને ગરમ વિકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડૂબાડો કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે, જે આ આકૃતિમાં બતાવ્યું છે. બરાબર ને બાળકો? આવી રીતે ફૂટપટ્ટીને, પેન્સિલને અને દ્રિભાજકને ડૂબાડવાના છે. થોડાક સમય રાહ જોયા પછી ગરમ પાણીમાં ડૂબેલા પદાર્થોમાં પાણીની બહાર રહેલા છેડાઓને અટકો. તમારા અવલોકનોને નીચેના કોષ્ટક 4.3માં નોંધો. જે પદાર્થો પોતાનીમાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહે છે. વ્યાખ્યા લખીએ. ઉષ્માના સુવાહક કોને કહેવાય છે અથવા ઉષ્મા સુવાહક કોને કહેવાય છે? જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માનું સુવાહક કહેવાય છે. ફરીથી હું વ્યાખ્યા બોલું છું. જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહકો કહે છે. ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ વગેરે ઉષ્માના સુવાહકો છે. જે પદાર્થ હવે લખીએ ઉષ્માના અવાહક. જોઈએ, જે પદાર્થો ઉષ્મામાંથી અથવા તો જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાથી થતું નથી તેને ઉષ્માના મનવાહક અથવા તો અવાહક કહે છે. ફરીથી કહું છું, પ્રશ્ન બોલું છું, ઉષ્માના અવાહક કોને કહેવાય છે? તો લખીએ, જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેને ઉષ્માના મનવાહક કે અવાહક કહેવાય છે. બરાબર છે? જેમ કે લાકડો, પ્લાસ્ટિક ઉષ્માના મનવાહક છે. તો અહીંયા આપણે જોયું તો પેન્સિલ છે એ ઉષ્માનું અવાહક છે, પ્લાસ્ટિક છે ઉષ્માનું અવાહક છે, દ્રિભાજક અને ચમચી ઉષ્માના વાહકો છે. બાળકો બરાબર, પાણી તથા હવા ઉષ્માના મનવાહકો છે. તો પછી તેઓનું ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે? ચાલો આપણે શોધીએ. બરાબર છે? એક પ્રવૃત્તિ 4.8 કરી લઈએ બાળકો. તો પ્રવૃત્તિ 4.8 શું કહે છે? એક ચંબુ આકારનો ફ્લાસ્ક લો. જો ફ્લાસ્ક ન મળે તો બીકર પણ ચાલે. તેમાં 2/3 ભાગ સુધી પાણી ભરો. તેની પાઇપ પર મૂકીને તેને નીચે મીણબત્તી ગોઠવો. બીકરમાંનું પાણી સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. હવે સ્ત્રોની મદદથી પોટેશિયમ પરમેંગેનેટના નાના નાના સ્ફટિક હળવેથી પાણીમાં લો, જેથી તે પાત્રના તળિયે બેસી જાય. હવે સ્ફટિકની બરાબર નીચે મીણબત્તી મૂકીને પાણીને ગરમ કરો. તમારો અવલોકન નોંધ પોથીમાં લખો. તમે જે અવલોકન કર્યું છે તેનું ચિત્ર પણ દોરો, જે અહીંયા આપણે જોયું છે. બરાબર છે બાળકો? મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે. જ્યારે તે ગરમ પાણીની ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. પાત્રની દિવાલો પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી પ્રક્રિયા કરે છે. ફરીથી જોઈએ. મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે. ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે. તેની જગ્યા લેવા ઉપરનું આજુબાજુનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે. આ પાણી પણ ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે. પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે. જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. ઉષ્માના આ પ્રકારના પ્રસરણને ઉષ્મા નયન કહે છે. બરાબર છે? આ ઉષ્મા નયન આપણે વાવાઝોડામાં પણ, એટલે કે તોફાનમાં પણ ઉષ્મા નયનની પ્રક્રિયા થાય છે. દરિયાના તાપમાનમાં જ્યારે વધારો થાય છે ત્યારે દરિયાની સપાટીનું પાણી બરાબર છે એ નીચે જવા લાગે છે, અથવા તો નીચે જે દરિયાના તળિયા પાણી છે ઉપર જાય
બરાબર છે. દરિયાનું તળિયું ગરમ થતાં દરિયાનું પાણી, તળિયા પાસેનું પાણી ગરમ થતાં ઉપરની બાજુ જશે અને નીચે ઉપર સપાટી પરનું પાણી નીચે તરફ આવશે, જેના કારણે તોફાન વંટોળ સર્જાય છે. બરાબર બાળકો, જોઈએ ઉષ્માનયન કોને કહે છે, વ્યાખ્યા લખીએ આપણે. ઉષ્માનયન કોને કહે છે? જ્યારે કોઈ પાત્રમાં પાણીને ગરમ કરતા તળિયા પાસેનું ગરમ પાણી સપાટી તરફ પ્રસરણ કરે છે, જવા લાગે છે, અને સપાટી પરનું પાણી તળિયા ઉપર આવતા પાસે આવતા જ્યાં સુધી બધું પાણી ગરમ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. આ પ્રક્રિયાને ઉષ્માનયન કહે છે. બરાબર છે બાળકો. હવે હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે જે આપણે જોઈએ. ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તે ઉપર તરફ ગતિ કરે છે, બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે. આ રીતે હવા ગરમ થતી હોય છે, જે નીચેની પ્રવૃત્તિ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ પીરિયડમાં જોશું. આભાર મિત્રો.